સમાચાર પર વિગતવાર નજર કરીને મહત્વપૂર્ણ અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદના સરસપુરના શારદાબેન હોસ્પિટલમાં પણ વિઝિટર પોલિસી લાગુ કરવામાં છે મણિનગરની એલજી બાદ હવે હોસ્પિટલમાં પણ વિઝિટર પોલિસી લાગુ કરવામાં આવી છે કચરો ઉપાડવા ક્લીન રિસ્પોન્સ ટીમ છે ત્યારે ડેન્ગ્યુની ચિકનગુનિયાના રિપોર્ટ એક જ દિવસમાં મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે આગળ વધુ માહિતી સાથે મારી સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે સ્ટુડિયો લાઈવ જોડાઈ ચૂક્યા છે તેમની પાસેથી વધુ વિગત જાણીશું બ્રિજેશ આ જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે એલજી હોસ્પિટલ શારદાબેન જે પ્રમાણે પોલિસી લાગુ કરવામાં આવી હતી અગાઉ પણ ત્યાં આગળ દર્દીના સગા તેમજ ત્યાં રાખેલા જે બાઉન્સરો હોય છે ખાનગી બાઉન્સરો હોય છે ખાનગી સિક્યુરિટી હોય છે તેમની વચ્ચે તકરાર થતી હોય છે અનેક તે તકરારો થયા બાદ ત્યાં આગળ એક પોલિસી લાગુ કરવામાં આવી હતી કે દર્દીના સ સગા માત્રને માત્ર એકથી બે સગા જ અંદર જઈ શકશે અને તેમને અલગથી ટોકન બનાવવા પણ આપવામાં આવ્યો હતો અગાઉ થોડા દિવસ પહેલાં જ એલજી હોસ્પિટલની એ ઘટના બની હતી કે જ્યાં મહિલા જે કહી શકાય કે બાઉન્સર દ્વારા મહિલા દર્દીના સગાને મહિલા સગાને માર મારવાનો બનાવ બન્યો હતો અનેકવાર પોલીસ ફરિયાદ પણ ત્યાં થતી હતી જેને લઈને આ પ્રકારનો એક નિર્ણય છે એમસી દ્વારા લેવામાં આવ્યો હતો અગાઉ એલજી હોસ્પિટલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે શારદાબેન હોસ્પિટલમાં પણ આ જ પ્રકારનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે વિઝિટર પોલિસી બનાવવામાં આવી છે કે જેમાં દર્દીના સગા સાથે માત્ર અંદર બે સગા જ રહી જ રહી શકશે તેમની જોડે બે સગા જ રહેશે એવી જ રીતે જે એક કમિટી મળી હતી તેમાં અલગ અલગ વિસ્તારમાં સફાઈને લઈને પણ ચર્ચા થઈ હતી સફાઈમાં શહેરમાં અનેક જગ્યાએ સફાઈ ન થવાના પણ જે બનાવો છે તે બહાર પ્રકાશમાં આવ્યા હતા તેને લઈને પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સફાઈ જે છે તાત્કાલિકપણે સફાઈ ચાલુ કરવામાં આવે સફાઈ કર્મચારીઓને પણ જણાવવામાં આવ્યું છે સોલિડ વેસ્ટના અધિકારીને પણ જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ જગ્યાએ જે સફાઈ નહીં હજુ પણ જે બૂમો આવે છે શહેરીજનો બૂમો પાડી રહ્યા છે તેને લઈને પણ તે લોકો અલગ અલગ જગ્યાએથી કચરો જલ્દીથી જલ્દી ઉપાડે સાથે જ ફોગિંગની કામગીરી વધુ કરે અને જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ જે દવાનો છંટકાવ છે તે તે પણ કરે શહેરમાં રોગચાળો જે પ્રમાણે વકર્યો છે તેને લઈને પણ આ પ્રકારનો એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે સાથે જ આવનારા દિવસોમાં અલગ અલગ જે હોસ્પિટલ્સ છે તેમાં જ આ વિઝિટર પોલિસી લાગુ કરવામાં આવશે એએમસી સંચાલિત જે પણ હોસ્પિટલો છે તેમાં આ વિઝિટર પોલિસી લાગુ કરવામાં આવશે તે પ્રકારનો એક નિર્ણય કરવામાં આવ્યો છે જી ચોક્કસ બ્રિજેશ મહત્વનો છે કે ખાસ કરીને આજે નવી પોલિસી લાગુ કરવામાં આવી છે ખાસ કરીને એના સિવાય પણ બીજા કોઈ ચેન્જીસ કરવામાં આવે છે આ પોલિસીમાં જી અગાઉ અલગ અલગ હોસ્પિટલમાં દર્દીના સગા લગભગ ચારથી પાંચ તેમની સાથે રહેતા હતા જનરલ વોર્ડમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી જેને કારણે ઘણા એવા દર્દીના સગાના સગા સાથે જે ત્યાંના સિક્યુરિટી સ્ટાફ હોય તેની સાથે રકજક થતી હતી ત્યાં તેમની સાથે મગજમારી થતી હતી તો તેને લઈને પણ આ એક પ્રકારની એએમસી દ્વારા એક પોલિસી બનાવવામાં આવી છે કે કોર્પોરેશન સંચાલિત કોઈ પણ હોસ્પિટલ હશે તેમાં હવે દર્દીના સાથે માત્ર બે સગા જ રહી શકશે જેને કારણે જે કહી શકાય કે ખા ખાલી તકરાર પણ રોકી શકાય અને જે પણ દર્દી અંદર હોય તેને વ્યવસ્થિત રીતે સુવિધા પણ મળી શકે તો આ તમામ જે પોલિસી છે અત્યારે હાલ બે હોસ્પિટલમાં લાગુ પડી છે પરંતુ આવી જ રીતે વીએસ હોસ્પિટલ હોય કે પછી નગરી હોસ્પિટલ હોય એએમસી સંચાલિત તમામે તમામ જે હોસ્પિટલ્સ હશે તેમાં આ નિયમ પહેલા જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રિપોર્ટ મળતા હતા એમાં થોડો સમય લાગતો હતો પણ હવે એના માટે પણ જે બદલાવ કરવામાં આવ્યો છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રિપોર્ટ જે છે એક જ દિવસમાં મળશે તેવું આયોજન કરવામાં આવશે એટલે ક્યારથી આ બધું શરૂ થશે રોગચાળો વકર્યો છે અને સાથે જ વાત કરીએ તો મચ્છર મચ્છરજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગચાળામાં વધારો થયો હતો તો મચ્છર મચ્છરજન્ય રોગોમાં એટલે કે ડેન્ગ્યુ મેલેરિયા ઝરી મેલેરિયાના વધુ કેસો જોવા મળતા હતા તો ડેન્ગ્યુના જે રિપોર્ટ છે તેને પણ તાત્કાલિકપણે જે કહી શકાય કે આપવામાં આવે તે પ્રકારની પણ એક વ્યવસ્થા એએમસીના અલગ અલગ હોસ્પિટલમાં જ્યાં સેમ્પલ લેવામાં આવે છે ત્યાં કરવામાં આવશે આજથી જ આ નિયમ છે તે લાગુ પાડવામાં આવશે અને સાથે જ તમામ જે ડૉક્ટર સ્ટાફ છે અર્બન હેલ્થ સેન્ટરના જે ડૉક્ટર્સ છે અને સાથે જ આરોગ્ય સાથે સંકળાયેલા તમામે તમામ જે છે લોકો છે તેને જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે રોગચાળો વધુ ન વકરે તે પ્રકારે પગલાં ભરે સાથે જ અલગ અલગ જગ્યાએ જે ગંદકી જ્યાં દેખાતી હોય તો ગંદકીનું ત્વર ત્વરત નિર્ણય કરીને ત્યાં આગળથી કચરો ઉપાડે અને સાથે ત્યાં ફોગિંગની તેમજ દવા છંટકાવની કામગીરી કરે તો આ તમામે તમામ જે વિસ્તાર છે અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં ગંદકી વધુ ફેલાતી હોય છે કે જ્યાં મચ્છરજન્ય રોગચાળો થવાની ભીતિ રહેતી હોય છે ત્યાં ફોગિંગ તેમજ દવા છંટકાવની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે સમગ્ર માહિતી સાથે સાથે આપ જોડાયા બદલ આપનો આભાર તો હવે શારદાબેન હોસ્પિટલ એટલે કે શારદાબેન હોસ્પિટલમાં પણ વિઝિટર પોલિસી લાગુ કરવામાં આવશે મણિનગરની એલજી હોસ્પિટલ બાદ શારદાબેન હોસ્પિટલમાં પણ આ પોલિસી લાગુ કરવામાં આવશે કચરો પાડવા ક્લીન રિસ્પોન્સ ટીમ બનાવાશે સાથે ડેન્ગ્યુ ચિકનગુનિયાના જે રિપોર્ટ જે પહેલા સમય લાગતો હતો એ હવે એક જ દિવસમાં મળી જશે આ પ્રકારની સુવિધાનું આયોજન જે તે શરૂ કરવામાં આવશે ગુજરાત વેપારી મહાજન મહામંડળ દ્વારા મહિલા વિંગ દ્વારા ખાસ પુસ્તક તૈયાર કરવામાં આવે ઉદ્યમી નામ